શરૂઆતમાં પરમેહારે બધા બનાવ્યા, તે જોગ ધરતીને ત્યાંમાં જી કાંઈ આવતી બધા બનાવ્યા. જેર આપું એરું તાહુકા પરમેહારે કાકા બનાવ્યા હોય તે આપું અચંબામાં પડી જાઉં તાહું. જી કાંઈ પરમેહારે બનાવ્યા તે બધા હાજા જ હતા. બધી વસ્તુ તાણી મોટાઈ ભલાઈ ને તાકાત દેખાડેતાય. પરમેહારે જાત જાતને ઝાડવે, જનાવરે ચીડે ને જંતુ બનાવ્યું. તેર તીએ મટોડા લઈને પહેલો માણું બનાવ્યું ને તાણા નાકામાં જીવન આવ્યો હા ફૂક્યો. પહેલો માણું આદમ આખાઈનો. તેર પરમેહારે આદમાળી ડોહાડી ઊં હારું ને તાણે હાથે રહું હારું એક ડોહાડીએ બનાવી. તાણા નાવ અવા રાખવામાં આમના. પરમેહારે માટીડો ને ડોહાડી બનાવતી વખતે તાણા થોડાક ગુણ ત્યાંમાં થયવા. ઉલ્લેખા ત્યાં પરમેહારા હાજરીમાં ખુશીથી રહી હકે. તે એક બોહાજી વાડીએમાં પરમેહારાએ હાજરીમાં આનંદથી રહી થતે. ત્યાં કોઈહો જાતના દુઃખ ને મરણ નહીં હતા. પરમેહારે આદામાં આખા તુમે એક ઝાડવાએ ફળ છોડીને દૂરે બધા ઝાડવાએ ફળ ખાઈ હકતાય. જો તુમે તે ઝાડવાએ ફળ ખાહા તે તુમે મરી જહા. પણ એક દી શેતાન જો ભૂંડી આત્માએ નેતાય તે અવાએ તે ઝાડવાએ ફળ ખાવાનું ફસાવ્યું. અવાએ થોડાક ફળ ખાધા ને તાણે માટીડાહો ખવાડ્યા. તેરી જ પરમેહાર હારી ત્યાં સંબંધ તૂટી ગયો. કહે કે પરમેહાર પવિત્ર આય ને પાપી માણે તાણી હાજરીમાં નહીં રહી શકે. ઉલે પરમેહારે આદમને અવાએ વાડિયામાંથી બહાર કાઢી મૂક્યો. ત્યાંથી પરમેહારાયો નિયમ નહીં પાડ્યો ઉલે ત્યાં તી લાજ લેવી પડ્યું. આને લીધે આદમ અવાને તાણો આખો વંશ દુઃખ ને મરણાયો ભાગીદારું. પણ પરમેહાર બહુ દયાવાળો આય. તીએ માણહા મયા કરુના નાઈ છોડ્યા. તીએ માણહા પાસે પોતાની હંગાતીમાં લાવું હારું પહેલેથી જ વાત તૈયાર કરેલી હતી. ધર્મશાસ્ત્રમાં પરમેહારે તાણી ઈ યોજના જાહેર કરી જ્યાંથી માણહા તો ઈ દંડાથી બચાવી જ્યાં હારું ત્યાં લાયક આવી. ઉલ્લેખા તીએ પરમેહારાએ હાજરીમાં રહી હકી. પરમેહારાએ વાત આખવાવાળું ઇબ્રાહીમા પાક તીએ પોતાઈ ઈ યોજનાએ એક ભાગ જાહેર કર્યો. ઇબ્રાહીમે પરમેહારા પાક ભરોહો કર્યો ને તાણા માન રાખ્યા. પરમેહારા ઇબ્રાહીમા ને તિયા મારફતે પૂરી દુનિયાએ માણહા આશીષ આપવાનો વાયદો કર્યો. પરમેહારે ત્યારી વાયદો કર્યો કા તો તાણે વંશા દરિયાઈ રહેતી ને જુગાયા તારાજહા કરી દી. ઇબ્રાહીમે પરમેહારા પાક ભરોહો કર્યો ને પરમેહારે તાણા ભરોહાએ લીધે ત્યાં ધર્મી ઠરાવ્યો ને માણહાઈ ત્યાં પરમેહારાયો દોસ્તાર માયનો. એક દી પરમેહારે ઇબ્રાહીમે આયા પારખા કથા કાં તો ત્યાં પાક ભરોહો કરે તાયકા નાય ને તાણા નિયમ માને તાયકા નાય. પરમેહારે ત્યાં તાણે પોહાઈ બલિ ચડાવવાનો આખા. ઇબ્રાહીમ જાણે થતો કા તાણા યાજ પોહાથી પરમેહારે ત્યાં બહુ મોટો વંશ ઓપનો વાયદો કરેલો હતો. તોયો તીએ પરમેહારા પાક ભરોહો કરતો ને તાણો નિયમ માન્યો. ઉલે પોતાયા પોહા પરમેહારા હારું બલિ ચડાવવાની તૈયારી કરી. ઇબ્રાહીમે પોતાયો સૂરો ઉઠાવ્યો. પણ તેર પરમેહારે આખા ઇબ્રાહીમ પોહા કાંઈ રખે કરે. મેં જાણે તાય કા તું માણા માન રાખે થાય ને માણા નિયમ માનું હારું તૈયાર આય. ત્યારે ઇબ્રાહીમે પોતા પાસે એક ઘેટા દેખા. તાણે હિંગડા હારી તે જાડીમાં ભેરવાયેલા હતા. ઇબ્રાહીમે તે ઘેટા લેતા જે પરમેહારે દીધેલા હતા ને પરમેહારા હારું પોતાએ પોહાએ જગ્યાએ તે બલી ચડાવ્યા. જેર પરમેહારે ઇબ્રાહીમા એ પોહાઈ જગ્યાએ મરું હારું એક ઘેટા દીધા ત્યારે તે માણહા પાક તાણી પોતાની મોટી મયા દેખાડી. તાણી મયા એક હાજા બહાઈ મયા જહી આવી. ઇયાથી પરમેહારે તાણી ઈ યોજનાઓ દેખાડી કાં તો માણહાઈ જગ્યાએ મરું હારું એક છેલ્લા બલિદાન દી. બહુ વર્ષા પહેલાં પરમેહારે તાણી વાત આખવાવાળા ઈ જાહેર કરતા કા તો આદમાઈ વંશાએ જગ્યાએ મરું હારું ને ત્યાં પાપને લાજ આગે કરું હારું એક પાપ વગરના માણુહા દવડી
તાણા બલિદાન તિયા પાક ભરોહ કરવા વાળા હારું એક વાટ તૈયાર કરી જ્યા થી તે કાયમ હારું પરમેહાર આરી તાણે સભાન માં રહી હકે. પરમેહાર આઈ વાત આખા વાળા હી ત્યાં માણુ હા બચાવ વાળો આઈખો ત્યાં હી આઈખા પરમેહાર બચાવ વાળા તાણે માણહા બચાવ હારું ને ત્યાં હો રાજા ઉ હારું ને કાયમ હારું પરમેહાર આઈ અધિકારે ત્યાં હે પાક રાજ કરું હારું દવડી. તાણે આવા પેલ ઉલેક વરહા પહેલા પરમેહાર આઈ વાત આખા વાળા હી આઈખા કા બચાવ વાળો કાકા કરી એ તૈયારી કા હોય. પરમેહાર આઈ વાત આખવા વાળો દાઉદે આખા કા પરમેહાર બચાવવા વાળા વિશે એ જાહેર કરી કા તું માણો પોહો આય બચાવવા વાળા એ પરમેહાર આયો પોહો ઉમના તાણો પરમેહાર આરી ગાઢ સબાન ને બચાવવા વાળો ને રાજા ઉમના દેખાડે તાય. પરમેહાર આઈ વાત આખવા વાળે અસહ્ય આખા કા એક કુવારી ભારે પાગે રૂઈ ને એક પોહા જના મોફી તાણો તો પોહો પરમેહાર આયા કાયમાયો વચન હુઈ. જીયા પરમેહારે કુવારીએ પેટાથી માણહાય વેહમાં પોતા દુનિયાએ હામે જાહેર કરું હારું દવડો. પરમેહારાએ વાત આખવાડા હિ ઇહો લખ્યા કા બચાવવાળાયો જનામ બેથલેહેમમાં હોય ત્યાંહી આગાહી કધી કા તો અરુસાલેમમાં ત્યાં રાજાએ વેહમાં દાખલ હોય ત્યાંહી ઇહો લખ્યા કા તી ચાંદિયા પહેયાએ બદલે એ કાર્ય દોસ્તાર તિયા દગો કરી. પરમેહારાએ વાત આખવાડા હિ આખા કા બચાવવાળો પોતાએ જીવનયા બલિદાન કરી પૂર્ણ પરમેહાર તીજે દિહે તિયા મરાણ માંથી જીવત કરી. પરમેહાર આઈ વાત આખવા વાળા હિ બચાવવા વાળા માણહાય પોહો આઈખો ને આઈખા કા તો વાદળા પાક પાસો પરમેહાર આઈ હાજરીમાં જી ને પરમેહાર તિયા બધે માણહે ને દેહા પાક કાયમ અધિકાર ઓફી. 2000 વર્ષા પહેલા એક અહોજ માણુ ઈ દુનિયામાં રહી થતો જાણા નામ ઈસુ હતા. જેર માણહા હિ ઈસુઆએ કામે હૈરે તેર ત્યાં એક દુહરા પૈસા કાઓ બચાવવા વાળો આય કા ઈસુઆ જીવાન ઈ બધી વાત પૂરી કરે થાય. જી પરમેહારાઈ વાત આખવા વાળા હિ બચાવવા વાળા વિશે આખી ઈ પિક્ચર અહાં દેખાડે તાય કા ઈસુ કુણ આય ને તે કા આખા ને કા કધા જહાં ધર્મશાસ્ત્રમાં લખેલા આય. ઈ પિક્ચરમાં એક કલાકારે ઈસુએ ભાગ ભજવા આય અહાં તે કોઈ હો ઈ કામ હારું લાયક ના આય પણ ઈ પિક્ચર ઈ હારું બનાવ્યા કા માણહે ઈસુઆ વિશે તણા જીવના વિશે જાણી હકે ને માની હકે ને આશીર્વાદ દેમનો વાયદો પરમેહારે દેધેલો આય તો મેળવી હકે. માનવાડા થિયોફિલ્સ મેં તુમા આપણી વચમાં જી કઈ ઉનેલાતી એક માથાથી લખે તાય ઉલ્લેખ કા તુમી બધી વાતાએ હાચા કહેતી જાણી હકા. જેર અગસ્તુસ રોમ દેહાયો મોટો રાજા ને હેરોદ અહુદ્યા વિસ્તારાયો રાજા હતો તેર પરમેહારે નાઝરેથ શહેરાઈ એક કુવારી પાસે ગાબ્રિયેલ નામના સ્વર્ગદૂતા દવડો. તી કુવારીયા નામ મરિયમ હતા. ગભરાઈ રખે મરિયમ, તું આ પાક પરમેહાઈ દયાવની આઈ. તું ભારે પાકે રૂઈ ને એક વહા જન્મ ઉફી ને તું તારા નામ ઈસુ પાડી. એ કહંકાર ન હોય, મેં તા કુવારી આઈ. પવિત્ર આત્માઈ તાકાતથી તું ચમત્કારિક રીતે ભારે પાકે રૂઈ આણી લીધો પવિત્ર પોહો મોટા માનવારા પરમેહાર આયો પોહો આખાઈ ને તાણા રાજ કાયમ રૂઈ. મરિયમ અહુદ્યાયા એક શહેરમાં પોતાની હગી એલિઝાબેથ પાસે ગઈ. તી ડોહી હતી તોય ભી ચમત્કારિક રીતે ભારે પાકે હતી. ભાઈ એલિઝાબેથ, મરિયમ, ભાઈ મરિયમ, તું બધી ડોહાડિયામાં આશીર્વાદ વાળી આઈ. તું જન્મ પિતા પોહો આશીર્વાદ વાળો વી કા જહી તુણી સલામ મેં આઈ કી પોહા અરેક થી માણે ભેટામાં કુદના. મેં મારા પૂરા મનથી પરમેહારાએ વખાણ કરે થાય ને મારા આત્મા માં બચાવવારા પરમેહારા માં ખુશોનો હવેથી બધે દુનિયાએ માણે માં આશીર્વાદ વાળી આખી. નાઝરેથ શહેરાએ બધે માણે આઈકા મોટા રાજા અગસ્તુસ આયા હુકુમથી ગાલિલ ને યહૂદા વિસ્તાર આયે બધે રવા વાળા ગણતરી ઉમની આઈ ઉલે બધા માણા અહી પોતાએ વતનમાં જઈને તરતી આવનો દવો પડી.
ને યુસુફ તણી માંગણી ઉની લતી મરિયમે આરી નામ લખાવ હારું અહુદ્યા બેટલેહેમ શહેરમાં ગુઓ. પણ બેટલેહેમમાં ત્યાં રહ હારું જગા નહીં જલી, પણ ત્યાં ખાલી ડોબાએ કોઠામાં જગા જણની. દેહાયા ત્યાં વિસ્તારમાં થોડાક ભરવાડા રાતીના પોતાએ ઘેટા હાંચવ્યા હતા. તેર અચાનક પરમેહારા એક દૂત તામનો ને પરમેહારાએ હુજેડા વેર તે ઘેરાઈ ગુવા. આજ દાઉદાએ શહેર બેટલેહેમમાં તુમણે હારો એક બચાવવાળો જન્મ નહીં તો જ ખ્રિસ્ત પ્રભુ. ભરવાડા તરાતી કોઠામાં જન્મનેલા પોહા એરુહારું ચાલી પડના તે પહેલા માણું ગણાયના જ્યાંય કુવારી માયથી બચાવ કરવાવાળાએ જન્માઈ આજી વાત જાહેર કરી. એક અઠવાડિયા પાછી ઝેર ધરમ વિધિ પૂરો કરવાનો સમય આમનો તેર તાણા નામ ઈસુ રાખ્યા. ઈસુફ ને મરિયમ પોહા પરમેહારાએ મંદિરમાં અર્પણ કરું હારું અરુસાલેમ લઈ ગુએ. પરમેહારાએ મંદિરમાં સિમોન નામનો એક ધર્મીને હાચો માણો હતો. ત્યાં પવિત્ર આત્મે વાયદો કરેલો હતો કા જ્યાં સુધી તું બચાવવાળા નહીં એરી ત્યાં સુધી નહીં મરી. પરમેહાર તું તુણા વાયદા પ્રમાણે માં શાંતિથી તુણે પાસે આદી લે. કહે કા આજ મેં તુએ દોડેલા બચાવવાળા એરી લીધો આય તો પોહો પરમેહાર આવ્યો પસંદ કરેલો આય તુમાં બેવા આશીર્વાદ જડે. ત્યાંય ધર્મવિધિ પ્રમાણે પોતાએ કામ પૂરા કરતા પાછો તો થોડાક સમય પાઠી પોતાએ ઘર નાજરે થામનો. જ્યારે ઈસુ 12 વર્ષાયો ઉનો તેર મરિયમ ને ઈસુ ત્યાં પાસ્કાએ તહેવારમાં અરુસાલેમ લઈ ગુએ. પાસે આવે થતા તેર ત્યાંય વિચાર્યા કા ઓહો ઈસુ ત્યાંય આર્યાય, પણ ઈસુ પાસાડી જ રહી ગયેલો હતો. ત્યાં હોધવારું પાસે શહેરમાં આમને ને તીન દિહા પાઠી ઈસુઆ પરમેહારાએ મંદિરમાં ધરમગુરુ આરી વાત કરતા હેરો. એ કાણો પોહો આહે જો અહ સવાલ પૂછતા હે અમુ નાદ્રસ્તી આહું અમુ વિચાર રાખા ઓ હમણે હરી જાય મહેરબાની કરીને યા માફ કર. પોહા ઈસુઆઈ વાત આઈકીને બધા નવાઈ લાગી. ને પરમેહાર ને માનહાઈ દયામાં ને બુદ્ધિ ને શરીરમાં વધતો ગુ ઈસુ આ જીવન આઈ સાચી વાત આય. એ લુકે લખેલી હાજી વાતમાંથી લીધેલા આય. જાહેર કરવાવાળો ઇન્સ્પિરેશનલ ફિલ્મ્સ ઈસુ. મોટો રાજા ટીબી રસાએ રાજમાં 15મે વર્ષે પેન્તુસ પિલાત અહુદા વિસ્તારાયો રાજા હતો. નેહેરોત ગાલિલાયો રાજા હતો. હાન્ના અને કેફા મોટા પૂજારી હતા. તેર પરમેહરાય વચન ઓહાના મીણના ને તો અર્દન નયેયા મેરેયા વિસ્તારમાં પાપાઈ માફી મેળવું હારું પસ્તાવો કરીને બાપ્તિસ્મા લેમના ભાષણ કરે થતો. પોતાયો પાપાયો પસ્તાવો કરા મે બાપ્તિસ્મા લેવા તે પરમેહર તુમરે પાપ માફ કરી. જાહા પરમેહરાય વાત આખવા વાળો અસાયાએ ચોપડામાં લખેલાય હુની જગામાં કોઈ બંપાડે થાય પરબુઆ હારો વાત તૈયાર કરા પરબુઆ જામની વાત હિતી કરા બધી ખાઈ પૂરી દેવા બધા ડોગરા ને ટેકરા હરખા કરા વાકી ચૂકી વાત હિતી કરા ને ખારા ચકરા વાળી વાત
અરકી કરા ને બધી માણહાએ જાતી એ પરમેહર બચાવો ભી અમુક કા કરું હા અમુક કા કરું હે ફુંડે માણહે આ અમુક કા કરું અમાક અમુક કઈ વાટે ચાલુ જો કોયા બાહે બે દંગણે આય તે એક અહા માણહો આ ઓપ જ્યાં પાહે ના આય ને જ્યાં પાહે ખમનાય તે વેચીને ખાવા ઓ ગુરુ અમુક કાલ લેવા વાળા હું અમુક આ કરું જુલો કરાય ત્યાંથી વધારે રખે લેવા ને અમાક હમણે કા કરવા જોઈએ કોયા પાહેથી બરજબરથી પૈહા રખે લેવા ને કોયા પાક જૂઠો આરોપ રખે લગાવા પોતાની કમાણીમાં રાજી રહેવા અમા કા તું બચાવાળો આય મેં તુમા પાણીથી બાપ્તિસ્મા દઈ તાય પણ એક આવે તાય તો માણે થી હો બહુ મોટાય મે તે એક ચાકરે જહા તાણે ખહડાઈ દોરે છોડવા લાયક ભી ના આય તો તુમા પવિત્ર આત્મા ઓફીને ચોખ્ખે કરી જહા અનાજ માંથી કચરા જુદા કરે તાય મહાજ તો હાજા માણા માથે ઉડે માણે જુદા કરી ને ત્યાં તાણે ઘરમાં રાખી ને પવિત્ર આત્મા કબૂતરાય વેહમાં ઈસુ પાક ઉતાન ને સર્ગામાંથી અવાજ આમનો તું માણો મયાયો પોહો આય મે તુવાથી ખુશ આય આહરે 30 વર્હાયો ઉનો પાઠી ઈસુએ તાણી સેવા ચાલુ કરી તો પવિત્ર આત્મા એ તાકાતથી પૂરેપૂરો હોઈને અર્દનથી આમનો ને પવિત્ર આત્મા ત્યાં વાટ દેખાડીને હુની જગામાં લઈ ગયો ત્યાં શેતાને ચાલી દીહા હતી તણા પારખા લેતા ત્યાં દીહામાં ઈશ્વે કાંઈ ખાધા નહીં તેર શેતાને ત્યાં આયખા જો તું પરમેહરાય કોહો વેતે યા ડગડા રોટલી બને જમનો હુકમ કર એ લખેલાય માણો ખાલી રોટલી થી નાય પણ પરમેહરાય વચનાથી જીવતો રહી તેર શેતાન ત્યાં ઊંચી જગાએ લઈ ગયો ને પલાકમાં દુનિયાએ બધે રાજ દેખાડ્યો આનો પૂરો અધિકાર ને માલ મિલકત મેં તું આદી ઈ બધા માં ઓફેલાય ને જીયા માણી મરજી ઉપની હોય ત્યાં મેં ઓફિયા ખેતાય જો તું માણી ભક્તિ કરી તે ઈ બધા તુણા હોય જી ઈહો લખેલાય કા તું પ્રભુ પોતાએ પરમેહરાય ભક્તિ કર ને તું ખાલી તાણી સેવા કર માટી શેતાન તિયા અરુસાલેમમાં પરમેહરાય મંદિરાએ ઊંચી જગાએ લઈ ગયો જો તું પરમેહરાય પોહોવે તે આથી કૂદી પડ કહે કા ધર્મ શાસ્ત્રમાં લખેલાય પરમેહર તું આ બચાવારું પોતાયા દૂતા હુકુમ ઓપી તે તું આ પોતાયા તમા જીલીલી ઉલે તુણા પાઘો ઢગડારી નાઈ ઠોકાય ધર્મ શાસ્ત્રમાં લખેલાય તું પોતાયા પ્રભુ પરમેહરાય પારખા રખે કરે
પાટી ઈસુ નાઝરેથ થામનો જ્યાં તો મોટો નીલો હતો. કેમ આઈ? હાજી આઈ. ને તો આરામને દિહે રીતિ પ્રમાણે ભરતના ઘરમાં ગુઓ. ને ત્યાં પરમેહરાય વાત આખવાવાળા અસહ્ય ચોપડેમાંથી એક ભાગ વાંચ્યો હારું આખા. પરમેહરાય વાતમાં માણે પકાય કહે કા તે ગરીબા હજી વાત આખું હારું માં પસંદ કધેલો આય તે માં બાંધાયેલા છોડાવું આંધળા દોડા આપું ને બાંધાયેલા છોડાવું ને ઈ જાહેર કરું હારું દવડો આય કા સમય આવી ગોવાય કા પરમેહાર પોતાએ માણહા બચાવી. ઓ હાજા ખેતા જહા તુમે મે આયકા આજ ધર્મશાસ્ત્ર આયો લેખ પૂરો નો કા ધર્મશાસ્ત્ર લેખ પૂરો નો કોણ એ લખાણ તે ખાલી બચાવડો જ પૂરા કરી હકી જાણું તુમે નક્કી માય કેવા તાખા ડાક્ટર તુ બોદા હાજો કર તુમે માય ઈહો આખા હોતાય શહેર માં તહા કર જહા મો આયકા તુ એ કપન ના હો મા કદર હે તુમા ખતાય પરમેહરાય વચન અખોડા ઓયા હો તાણે શહેર માં માન નઈ જડે ને અહી રીતે ઈશ્વરે પોતાઈ ઓડા પરમેહાર મારફતે પસંદ કરેલો દુનિયાએ બચાવવા વાળા એ રૂપમાં કથી પણ અહોદી માણહાહી ત્યાં બચાવવા વાળા તરીકે ના શીખાય ત્યાંહી ત્યાં ડોગરા પાકથી લાખી દેમની કોશિશ કરી પણ તો ભીડમાંથી નીકળીને પોતાની વાટે નીકળી ગયો. ને ગાલિલ વિસ્તારાએ કફાન નાહુમ શહેરમાં પુગનો સમયે દેહાપાક રોમી સરકારે રાજ હતા ને માણહે ત્યાં આપદાથી છૂટું હારું બચાવવાળા વાટ એરે થતા તું આ શાંતિ મળે. તું આ બી ગુરુ સિમોન મેં તને ઓડિયામાં આવે પછી નહીં ઈશુ આમાં છોડીને નહીં જાય તાઈ ને ગુરુ આમાં કાઈ અક્ષ આમાં કાઈ હા વર્ગો ઈશુ આમાં ભાષણ દે એક વાર બે માણું પ્રાર્થના કરું પરમેહરાય મંદિરમાં ગોવા એક ધર્મગુરુ ને દુહરો કાર લેવા વાળો હતો. ધર્મગુરુ જુદો ઉભો રહીને અહી પ્રાર્થના કરું લાગનો પરમેહાર મેં તુણો આભાર માને તાંકા મેં દુહરાય કાણે લાલચી હગારો ને સિનાડી કરવા વાળો નહીં આય મેં તુણો આભાર માને તાંકા મેં યા કર લેવા વાળા જહો બી નહીં આય અઠવાડિયામાં બે વાર અપ્પા કરે તાંય ને આવો કાયદો હું ભાગવી મેં તું જાય તાંય પણ કર લેવા વાળે આગો ભરીને જ સ્વર્ગાધૂણ એરવા વગારી જ દુઃખમાં પોતાની ઠાઠી ઠોકી ઠોકીને આખા ઓ પરમેહાર મા પાપી પાક દયા કર મેં તું માં ખેતાય ધર્મગુરુ નહીં પણ ઓ કર લેવા વાળો પરમેહાર આઈ નજરમાં ધર્મી બનીને ઘર ગુઓ જો પોતા મોટો માની ત્યાં નલ્લો કરાય પણ જો પોતા નલ્લો માની ત્યાં મોટો કરાય પોતાએ ઓળીએ અંઢા પાણીમાં લેજે ને પોતાએ આરી આરી માછલી ધરું હારું જાડવો લાખા. ઓ ગુરુ આમ હું આખી રાત બહુ મહેનત કરી પણ કાંઈ નહીં ધરાય ના
પણ તું આખે થાય તે મેં જાણવો રાખી દે તાઈ અકુપ ઓહન પ્રભુ મણ પાસે તે નહી જે મેં એક પાપી માણું આઈ તું બી એ રખે હવેથી તું માણહા મણે પાસે લાવી માણે પાસે આવા ને માણા વચન આયકા માણા માના ને તુમાં જીવન મેળી પ્રભુ આ હોદા જ્યાં સુધી તો જડે તાય ને ત્યાં બમ પાડા જ્યાં સુધી તો પાસે આય પાપી પોતાએ પાપ ને અધર્મી પોતાએ ખરાબ વિચાર છોડીને પરમેહારા પાસે આવા ને તો ત્યાં પાક દયા કરી ને ત્યાં પૂરેપૂરે માફ કરી તે તુમી અરકમાં રહા ને તુમાં શાંતિ મળી તમે રડા રખા તે મરનેલી નહીં આવી પણ નિંદમાં આવી દીકરા ઉઠ કઈ ખમ ના ઉપા યાદ રાખા આજી ઉનાયતી કોયા રખ્યા ખા પાઠી તીએ કોલ લેવા વાળા માથિયા કોલ લેની જગા પાક બઠેલો દેખો માણે પાસાડાવ
નૈસુ પ્રાર્થના કરુહારુ ડોગરા પાકુઓ તા તિયે આખી રાત પરમેહારા પ્રાર્થના કર્યા કદી ને દુહરે દી તિયે બાર ચેલા હા આવકાર કરીને ત્યાં દવડેલા ચેલા આખા સિમોન જાણા તીએ પિતા નામ રાખા તાણો ભાઈ આંદ્રિયા આકુબ ને ઓહા ફિલિપ ને બાર્થોલોમ ને માત્તી ને થોમા અલ્પિયો પોહો આકુબ ને સિમોન જો જનુનુ હતું અહુદા જો આકુબાયો ભાઈ હતો ને અહુદે ઈશ્કારિયોત જે પાઠી ઈશ્વા દગો કધેલો હતો આશીર્વાદ વાળે તુમી નમ્ર માણ હે કહે કા પરમેહર હે રાજ તુમણા આય આશીર્વાદ વાળે તુમી ભૂખાય લે કહે કા તુમી ધરાઈ આશીર્વાદ વાળે તુમી જે રડે તાય કહે કા તુમી અરખાઈ આશીર્વાદ વાળે આય તુમી જેર માણ હે તુમા માણે લીધે નફરાત નકાર ને અપમાન કરે ને ભૂંડા આંખે જેર અહા હોય ત્યારે તુમણે અરાક થી ખુશીમાં રમના કહે કા સર્ગામાં તુમણે હારો મોટો બદલો આય ત્યાં વળેલા હે ભી પરમેહર આય વાત આખવાળા અહા જ કદેલા જો ધનવાન નહી બનવું માંગે તો ગાંડો જોઈ હાય તો આ પાક જો ઇમી અહે તાય કહે કે તમે રડહા હાય તુમા પાક જ્યારે માણે તુમણે મોટાઈ કરે કહે કા ત્યાં વળેલા હિ ભી જૂઠા પર્વતક આઈ અહી જ મોટાઈ કદેલી હતી પણ મેં તુમા આખે તાય દુશ્મના પાક મયા રાખા નફરત કરવા વાળા યા ભલા કરા જો સિહાપ દે તે આશીર્વાદ ઓફા ભૂંડા કરવા વાળા હારું પ્રાર્થના કરા તમને એક ગાલા પર કોઈ ઠાપાટ લગવે ત્યાં ધૂણ દુહરો ગાલ ભી ધરી દેવા કોઈ તમણો 400 લે લે તે તમણા દંગડા ભી ઓફી દેવા કોઈ હો માંગવા વાળા ના રખે પાડા જો કોઈ તમણી વહતું લે લે તી એ પાસે રખે માંગા તમે તીન જ કરા જહા તમે દુહરા પાસેથી આશા રાખતા હા જો તમે તુમા પાક મયા રાખવાના પાસે મયા રાખતા હા તે તુમા આશીર્વાદ કહાક કરીને જડી કહાક પાપી હો તહાં જ કરતાય ને પોતા પાક ભલાઈ કરવાળા પાસે ભલાઈ કરતા હા તે તુમા કહાક કરીને આશીર્વાદ જડી કહાક પાપી હો તહાં જ કરતાય તો તે યારી કહક કને વાત કરી હકી અરે વગાન
નાઈ દુશ્મના પાક માયા રાખા ત્યાં ભલા કરા પાછા લેમની ઈચ્છા રાખીને ઉધાર રખ્યો ફા ત્યાં તુમાં મોટો બદલો જડી તુમી મોટા માનવાડા પર મેં હરાય ઓહે આખા હા તો પાપી ને આભાર નાય માનવાડા પાસે બી દયાળુ આવી દયાવાડે બના જહા તુમડો મોટો માનવાડો બા દયાળુ આવી ન્યાય રખે કરા તે તુમડો હો ન્યાય નહીં કરાઈ દોષ રખે લગાવા તે તુમા પાક બી દોષ નહીં લાગી માફ કરા તે તુમા હો માફી મીડી ઓફા તે તુમા હો ઓફવામાં આવી જ્યાં માફથી માફા યા માફથી તુમણે હરો માપવામાં આવી આંધળો આંધળા વાત નહીં દેખાડી શકે આહા કરી તે બે ઉખાડામાં પડી તુણે ડોળામાં મોટો ભારટ્યો આય તે તુણે ભાવાય ડોળામાં કચરા કહે રે તઈ પરપુ આમાં દોરાવણી દે પરપુ આમાં તુડી જરૂર આય જે દારી આય તે માય જે છે જન્મ દે દો ને પાઈ રાય પર તે આશીર્વાદ આળે આય જે પરમેહરાય વચન આય કે તાય ને માને તાય મને યા માણુહા જાણવા પડી તુણો કા વિચારાય કા તો બચાવડો આય તિયા ધરમગુરે ઈશ્વર રાતિયા ખાવ હારું હાઈ દો ઈસુ તણે ઘર ગો ને ખાવ હારું બઠો ચાલા પોહે આથી નહીં જવા તુમે આઈકા નહીં કા જાવા બહુ મસ્તી કર દઈએ પોહે ઓ માણું હાચે જ પરમેહારાઈ વાત આખવા વાળો ઉતે તે જાણી જ જાતે કઈ ડોહાડી કહી કાય જી યા અડે તાય તો જાણતે કા ઈ કહક પાપી જીવન જીવી તાય મે જાણે તાય ઈ ડોહાડી કોણ આઈ સિમન મે તો એક વાત આખે તાય એક માણું આયા બે દેવાદાર હતા એક આયા 500 ને દુસરાએ 50 રૂપિયા દેવા હતા બેવાથી દેવા ચૂકવાયતા ના હતા ત્યાં બેવાયા દેવા માફ કરી દેતા તે ત્યાં વધારે માયા કોણ કરી મારા વિચારથી જણા વધારે દેવા માફું ના તું ખરા આખા એ ડોહાડી એરા મેં તણે ગરામનો તું એમાં પાક દો હારું પાણી હો ના દેતા પણ એ આહાથી મારા પાક દોવા ને પોતાયા બાલાથી પાક લઈશા તું કપાળ પર બુચી કરીને મારા આવકાર ના કદો પણ મેં આમનો તેરથી એ મને પાકે બુચી કરવાના ના છેડા તું એ મને ડોએ પાક તેલ ના ચપાડ્યા પણ એ મને પાગા પાક સુગંધવાળા તેલ લેડાય મેં તું આખે તાય ઈ ડોહાડી બહુ માયા ઈ દેખાડે તાય કા આણે બહુ પાપ માફ ને આય પણ જ્યાં થોડીક માફી મીંડની તો થોડીક જ માયા કરી તુણે પાપ માફ ને તું એ બરોહર આખો ભૂલે તું બચી ગઈ પ્રભુ ઈસુ જગા જગામાં પરમે હારાએ રાજાઈ હાજી વાત આખો લાગનો તિયા હરી બાર ચેલા ને ભૂંડા આત્માએ તાબામાંથી છોડાવેલા થોડીયાક ડોહાડી આજ્ઞા તિયામાંથી મરિયમ જે મગદલાની આખાયતી ઓહનના જાણો માટીડો ખોજો હેરોદ રાજાએ દરબારમાં કારભારી હતો ને સુસન્ના
ગાલિલ વિસ્તરાય રાજા હેરોદે પોતાએ ભાભ્ય હારી વિવાહ કરેલા હતા. ઓહાન બાપ્તિસ્મા વાડે ઈ વાતાયો વિરોધ કરતો ઉલે હેરોદે ઓહાના જેલીમાં પુરાવી દેદે. અખ જરા મુ નાઈન ગમાય હિમાણે પુગના તેર મણહે એક ઠઠડે લેને જાય થતે મરનેલો માણો એક રાંડાઈ લ્યો એકનો એક પો હતો. જ્યારે ઈસુએ તી રાંડાલ દુણેરા તેર તણા મનમાં બો દયામની પાઠી તીએ કફન ઉચકા ને આખા ઓ જુવાન મેં તું આંખે તાય ઉઠ ને મરનેલો જુવાનો ઉઠીને બઠો ને ઈસુએ તિયા તાણી માએ હોફી દીધો. તિયા પૂછા કા તું તો જાય જો આવો નાય ત્યાં વિશે રોહા ને જાહેર કદલાતા કા પાઠી આમુ કોઈ ધુરાઈ વાટેરું. બાપ્તિસ્મા વાડે આમાં ઈ પુસવાર દવડાય કા તું તો જાય જો આવું નહોતો કા પાઠિયા મું કોઈ દુહરાઈ વાટેરું. જી કાંઈ તમે દેખા ને આકાંઈ તે યોહાના જાયને આખા આંધણે રે તાય લેવલે ચાલે તાય જે માપક સગને કરે તાય તે આશીર્વાદ વરાય. એક બીવડા બાબા વાળો બીવડા બાબુ નિકાલનો વાયવા તે થોડાક બીવડા વાટીએ કિનારે પડના ને પાગા નીચે છુંદાઈ ગયા ને ચીડે ત્યાં ખાઈ ગયું ને થોડાક બીવડા દગડાવાળી ભૂમિમાં પડના જ્યારે તે ઊંઘના ત્યારે પાણીના જડવાથી તી કરમાઈ ગયા ને થોડાક બીવડા ઝાડીએમાં પડના ને ઝાડીએ બીવડા હારી વધીને ત્યાં દાબી લાખા પણ થોડાક બીવડા હાજી ભૂમિમાં પડના ને બધા બીવડા ઊંઘીને બહુ પાક કામનો. ગુરુ ત્યારે ભીડ એકટી હોય ત્યારે તું દાખલાવેર કહે વાત કરે થાય પરમેહરાએ ગુપાત વાત આવી અક્કાલ તમા દેલી આવી પણ દુહરા તી દાખલાવેર સમજાવાય તાય કહે કા તે એરીને બી નહીં રે ને આકીને બી નહીં સમજે. ઓ દાખલા એ અર્થો ઓ આય બીવડા પરમેહરાયા વચન આય વાટીએ કિનારાએ ભાઈ ત્યાં દેખાડતાય જે વચન આય કેતાય પણ શેતાન આવીને ત્યાં મનમાંથી વચન ચોરી લઈ જાય તાય ઉલેકા તે બરોહ કરીને બચાવ નહીં મેળવી શકે. દગડાવાળી ભાઈ ત્યાં દેખાડતાય જે વચન આકીને ખુશીથી માને તાય પણ મૂડીએ નહીં ધરે તાય ઓલે થોડોક સમય હારો બરોહ કરે તાય ને પારખા ઉમના સમયે ટકી નહીં રહેતાય. ઝાડિયાવાળી ભૂઈ ત્યાં દેખાડે તાય જે વચન આકે તાય પણ જીવનની ચિંતા ધન દોલત ને મોહમાયામાં ફસુને કારણે ત્યાં હે ફળ ક્યારે નહીં પીકે. હાજી ભૂઈ ત્યાં દેખાડે તાય જે વચન આકીને ત્યાં હાજા ને હુકુમાય હા મનથી માનીને ને ફળ આવે ત્યાં સુધી ત્યાં સંભાળી રાખે તાય. દીવો હલગાવીને કોઈ વાહણાથી નહીં ઢાકે ને ખાટલા નીચે હો નહીં થવે પણ ત્યાં ગોખલામાં થવે થાય ઉલેકા અંદર આવવાવાળા હા ઉજાડા દેખાય. જી કાંઈ દબડાયેલા આય તે બહાર લાવાય ને જી કાંઈ ઢાકાયેલા આય ત્યાં હોધીને ઉજેડામાં લાવાય ઓલે ચેતીને રવા તમે કહાં કાંઈ કાતાય કહાં કા જ્યાં પાક આય ત્યાં હજુ ઓફાઈ જ્યાં પાક નહીં આય ત્યાં પાકથી તીહો લઈ લેવાય જી ત્યાં લાગે તાય કા ત્યાં પાકાય. ગુરુ તુણી માય ને તુણા ભાઈ તું આ મેળવું હારું બારું ભેલાય માણી માય ને માણા ભા તે આય જે પરમેહર આય વચન આય કે ને માને તાય.
એક દી પ્રભુ ઈસુ પોતાએ ચેલા હારી એક ઓડિયામાં બઠો ને ત્યાં આખા ચાલા આપું દરિયાએ ઓઈને પાર જાઉં ઓડી ચાલે થતી ને ઈસુ હોઈ ગયો. વિસ્તારમાં પૂગના તો દરિયાએ ઓઈને મે ગાલિલાએ હાંભે હતો. મોટા મનવાળા વનમે હારે પોહા મણ પક્ષી કાજે તાજ કાલાવાલા કરે તાજ મા રખે દંડે તુણા નામ કાય બલતાણ આમ કાલાવાલા કરતા આમાં દુઃખ લખમાં રખે જાવડે દોડી દે ને બુંડે આત્મે ત્યાં માંથી નીકળીને આવી જાવડામાં પહેરી ગયો. તુમી જા જા મેં આર્યા આવે માં તુમણે આર્યા આવું દે ઘર જાયા કર પરમે હારે જી કદાયતી દેખાડ. પ્રભુ ઈસુ ને તાણા ચેલા ભીડ થી અલગ ઉહારું બેચેદા પૂગના. પણ ભીડે તી વાતાઈ ખબર પડતા તીએ પ્રભુએ પાછળ ગુએ હાંજી પિતા રે ઈસુ આય ખા ગુરુ
એ મણહા દોડી દે ઉલે તે પહાયે ગાવામાં જઈને પોતા હારું ખાવ હારું ને રમની જગા હોતી હકે કાહે કાંઈ હુંની જગાય. તમે પોતે જાય કઈ હમના ઓફા પણ આમણે પાહતે પાંચ રોટલીયા ને બે માસલીયા જાય. પ્રભુ પરમેહાર આખી દુનિયાનો માલિક તુણો આભારું હે તો ખાવ હારું થતી થે અનાજ પેદા કરે તાય. માણે માણા વિશે કા ખેતાય કોઈ તુઆ બાપ્તિસ્મા ઉપવા વાળો ઉહા ના ખેતાય તે કોઈ તુઆ એલિયા ખેતાય ને કોઈ ઈ આખેતાય કા કાગલા જમનાઈ પરમેહારાઈ વાત આખવા વાળો પાછો જીવતો ઉનો આય. તમે કા આખાતાય તમે આખા મે કોણ આય તું પરમેહારાઈ દોવડેલો બચાવવા વાળો આય. તમે એ વાત કુયા રખે આખા માણે હારું એ જરૂરી આય મેં દુઃખ ઉઠાવે ને માણો નકારું ને માં મારી લાખવામાં આવે પણ ત્રીજે દિહે મેં મરેલામાંથી જીવતો ઉઠી. The following day, each night repeats it to the next. કા તમને માથે કોઈ માણા થે આવી મે તુડે પાછળ આવી ગુરુ પણ જઈને પહેલા માણે ગઢવાળા હા મીણી આવે જો માણે પાછળ આવના નક્કી કરે પાઠી પાછળ ફેરીને રહેતાય તો પરમેહરાય રાજાએ લાયક ના આય. જો માણા પાછળ આવું કરતાય તો પહેલા પોતાની ઈચ્છા એ છોડી દે ને રોજ માણે હારું દુઃખ ઉઠાવીને માણે પાછળ ચાલ. જો એ જીવન બચાવવા માંગી તો કાયમ આ જીવન ખોવી ને જો માણે હારું એ જીવન ઉફી તો કાયમ આ જીવન મેળવી. જો માણું આખી દુનિયા મેળવે ને કાયમ આ જીવન ખોઈ દે તો કા ફાયદો. જો માથી ને માણા શિક્ષણાથી લાજાય તાય ત્યારે મેં હો ઝેર પોતાઈ બહાઈ ને હરગાઈ દુતાઈ તાકાત ના આવી તર ત્યાં માણ હાથે લા જાય. મેં હાચા આંખે તાય આ આહા બી માણો આય જે તેર સુધી નહીં મરી જ્યાં સુધી પરમેહા રહ્યા રાજ ના એરી લી કેન હાઈડ ફ્રોમ ઇટ્સ તેરી સુહાન આકુબ ને પિતા રહારી પ્રાર્થના કરું હારું ડોગરા પાક ગુ
પ્રાર્થના કરતો હતો તે તાણા મુઆ રૂપ બદલાઈ ગયું ને તાણે કપડે ઉજડે ઉને જીંગાવું લાગ્યું. અચાનક હરગાએ ઉજડાથી ભરાઈને પરમેહારાઈ વાત આખવાડો મુસા અને એલિયા ઈશુઆરી વાત કરું લાગના. તું પરમેહારા યોજના પૂરી કરી તું આ મરણ અરુસાલેમમાં હોય. તે જાય થતા તે પિતારે ઈસુ આય ખા ગુરુ એ કુલા ખા જાય કે આપું આ રહું. હવે આમું દિન માંડવા બાંધુ. એક તું હારું પિતાર એ આખે થતો તે એક મુસા હારું એક વાદળે ત્યાં ઘેરી લે એક એલ્ય હારું ને ચેલા ગભરાઈ ગયો ને વાદળા માંથી અવાજ આમ નો કા ઓ માણો પોહાય જ્યાં મેં પસંદ કરેલો આય ઘણા આયકા. પાપી માણ હે મેં કા સુધી તુમણા હરી રહી ને તુમણા ખમે તુણા પોહા આ લાવ. આમાં પ્રાર્થના કર નહીં ખાવ જહાં ઓહાને પોતાયા ચેલા હાહી ખાઈવા. તુમે અહીં પ્રાર્થના કરા હે આમણો બા તું જો સ્વર્ગામાં આય તુણા નાવ પવિત્ર માનવામાં આવે તુણા રાજ આવે સ્વર્ગાય જહે તુણી મરજી ધરતી પાખો પૂરી હોય આમાં રોજની રોટલી રોજ આમાં દે ને આમણા પાપાય માફી દે જહાં આમુહ આમણે વિરુદ્ધ પાપ કરતા હોય ત્યાં માફ કરતા હું ને આમાં પારખામાં રખે પડું દે પણ ભૂંડાઈથી આમાં બચાવ. માંગે તે તુમાં દેવાઈ હોધી તે તુમાં જડી પકડાવી તે તમને હારું બાંધના ખોલવામાં આવી કહે કા જો માંગે તાય ત્યાં ઉફવામાં આવે તાય ને જો હોધે તાય ત્યાં જડે તાય ને જો ખખડાવે તાય ત્યાં હારું બાંધના ખોલવામાં આવે તાય. તુમણે માહો કયો ભાઈ જો પોતાએ પોહા રોટલી માંગી તે દગડો ઉફી ને પાણી માંગી તે ઝેર ઉફી જો તમે ખરાબ હોય ને બી તમને પોહા હાજી ચીજ ઉફોને જાણાતા હા તે તમણો સ્વર્ગમાં રહો બા
પોતા પાસે માંગવા વાળા પૂરેપૂરો પવિત્ર આત્મા કહે ના યોફી. મેં આખે તાઈ પોતા જીવાય ચિંતા રખે કરા કામ કા ખા હું ને શરીર હો નહીં કામ કાપો હું કહે કા જીવન ખામનાથી ને શરીર કપડાથી કિંમતી આઈ ચીડા હા એરા નહીં તેવા આવે તાય ને કાપે તાય ને ભરી હો નહીં થવે તાય તોય હો પરમે હારતી અહા ખવાડે તાય ને તુમી તે ચીડા કરતા બહુ કિંમતી આહા તમને માંથી કોણ ચિંતા કરીને પોતાની ઉંમર વધારી શકે. જો તમે નાલ્લા કામ નહીં કરી શકા તે દુહરી ચિંતા કહે કરતા હા એ ફૂલે એરા એ કહે વધે તાય તે હિવના ગુથુના કામ નહીં કરતાય તોય હો રાજા સુલેમાન ધનવાન હોઈને બી એ ફૂલાય જ હજે કપડા નહીં પહોંચ્યો હકનો. જો પરમેહાર યા ગાહ્યા અમલા હણગારતાય જે આ જાય ને કાલ આખ્યામાં લખવામાં આવી તે એ ઓસા ભરાવવા માણ હે ખરેખર તો તુમા હો હાજાન પોવાડી આમણો ભરો હો વધાડ. જો તુમણો ભરો હો રાય દાણા જો લોભી હોતે તે તુમી આ ઝાડવા આખતે કા મોડિયાળી ઉખડાઈને દરિયામાં જઈને રોપાઈ જે તે અહીં તુમણી વાત માની લેતે. પાપામાં પડના પાર ખાતે જરૂર આવી પણ હાય જાણીતી ત્યાં આવે તાય. જો કોઈ આ હારું પાપાયા કારણ બને તાય તાણે હારું ઈ સજા હોશી આયકા તાણે ગાળામાં ભારી દગડો બાંધીને ત્યાં દરિયામાં લાખી દેવાય. પરમેહરાયા રાજ કહાં કહે તી અહાં આય. એક માણું બીવડા લઈને પોતાએ કેંડામાં વાવે તાય તે બીવડા મોટા હોઈને ઝાડવા બની જાય તાય ને ચીડે તાણે દાડખીયા પાક ગોઠા બનાવે તાય. માનાય હમજ પડે તાઈ કા ઓ કા બોલે તાઈ તું કાલ લેવા વાળા ને દુહરા પાપી માણહારી કહે ખાઈ પીએ તાઈ હજા માણહા ડાક્ટરે જરૂર નહીં આઈ પણ માંદા માણહા જરૂર આઈ. મેં પાપી હા પસ્તાવા હારું હાદવા આમ નહીં પણ ધર્મી હા નહીં. અમા પરમેહારાએ રાજી છે આજો કઈ આગ હે માણે માણ હે દિવા રખે કહે કા તુમણા હરગાઈ બહાઈ ઈ ઈચ્છાય કા તુમા રાજો ફે તુમણા બધા વેચીને પૈહા ગરીબા દાન કરી દેવા તે તુમા હરગામાં કોઈ દિહો પૂરા નહીં હોય હા ધન મેળી. કહે કા તા કોઈ દિહો ચોર નહીં પૂગી શકે ને કોઈ કીડો ત્યાં નાશ નહીં કરી શકે. જ્યાં તુમણા ધન હોવી ત્યાં તુમણા મન હોવી. ઓ માય તું તોની બીમારી માટે છૂટ્યું નહીં આઈ અઠવાડિયા બાદ સ્વાદી આવું થી અમુક કામ કર્યો કે તો હું ઉલે હાજા હું મારું ત્યાં માથે એક દિયા આવા પણ આરામ નથી હે નાઈ. અરે ઓ ઢોંગી કા આરામ નથી હે તમે પોતાના ગધેડા ને બૈલા છોડીને પાણી પાછું નાઈ લઈ જવા થાય કા ને આ ઇબ્રાહિમ વંશાઈ ઈ માય જે અરાડ વર હતી શેતાના તાબામાં હતી કા આરામ ના દે એ છોડાવના બરાબર નહીં કા.
હે હાજા ગુરુ, કાયમના જીવન મેળવું હારું માણે કા કરવા જોઈએ? તુમી માં હાજો કહે આખાતા હા? પરમે હારા સિવાય કોઈ હાજો નહીં આય. તુમી નિયમ તે જાણતા હા? સિનાડી નહીં કરું ના, ખૂન નહીં કરું ના, દુહરાપક જૂઠો આરોપ નહીં લગાવનો, પોતાએ માય બાપાએ માન રાખો ના. પણ એ બધા નિયમ તે મેં નાલેથી જ માનતો આમ ન લાય. પણ તું હજુ એક કામ કરના જરૂરી આય, તું બધા વેચીને પૈસા ગરીબામાં વેચી દે, પાઠી માણે પાછળ આવ, ત્યારે તું આ સરગામાં ધન મેળી. પણ હું તે વેપારી આવું, બહુ માલતાર. માલતારા પરમેહરાય રાજમાં જામના કુલા ઘગરા આય. માલતારા પરમેહરાય રાજમાં જામના ઉલા ઘગરા આય. કાઉટા હુએ ના કમરે જામના હેલાય. તે પાઠી કુણા બચાવ જડી? જી માણો નહીં કરી શકે, જી પરમેહાર કરી શકે તાય. હચું જ પરમેહરાય રાજ કે રવિ? પરમેહરાય રાજ દેખાય તહ નહીં આવે તાય. કોઈ ઈ નહીં આખી શકે કાયરા ત્યાં આય કા તાં આય. કહે કા પરમેહરાય રાજ તુમામાં આય. તો સમય આવી જ્યારે તમે માં પાછો એની ઈચ્છે રાખા, પણ ના એ રહ્યા ખા. જહાં વીજ જોગામાં એક શેડાથી દુહરા શેડા સુધી ચમકતા દેખાય તાય, તહાં એક દી મેહો આવી. પણ ત્યાં પહેલાં મને બહુ દુઃખ સહન કરવા પડી, ને એ જ મને માણે માણો નકાર કરી. તમે જે કાંઈ હેરા તાય ત્યાં હેરવા વાળે માણે હે બહુ આશીર્વાદ વાળે આય. કહે કા જે કાંઈ તમે આયકતા ને હેરા તાય બહુ બધા પરમેહરાય વાત આખવા વાળા ને રાજા હિ આયકુ ના ને હેરુ ના વિચાર્યા, પણ તહા ના આવ્યું ના. અમુ કા કરું? ધર્મશાસ્ત્ર કા આખે તાય, કા અર્થ હે એનો? તુમી પોતાયા પ્રભુ પરમેહરા પૂરા દિલથી પૂરા જીવથી પૂરી તાકાતથી ને પૂરા મનથી મયા કરા, ને પડૈયા હો તુમણે જહે જ માયા કરા. તુએ ખરા હે ખા આહા કરી તે જીવતો રોઈ. માણો પડો હે કોણ આય? તો સિપાઈ તે નહીં કા મોટો રાજા હે. એકવાર એક માણો અરુસાલેમ થી અરીખો જાય થતો, ત્યારે ડાકુએ ત્યાં પાક ઉમલો કદો ને ત્યાં લૂંટીને ને અનગુગો કરીને છોડી દેતો. ત્યારે એક પૂજારી તાથી નીકળનો ને ત્યાં હેરીને મુઈ ફેરીને તાથી નીકળી ગયો. તહાં જ મંદિરમાં એક કામ કરવા વાળો ભી ત્યાંથી નીકાળનો, તે પાસે આવીને ત્યાં માણો હારો ને ત્યાંથી નીકળી ગયો. ત્યાં નીચે જાતવાળો એક માણો ત્યાંથી નીકાળનો, તે ત્યાં અનગુવા માણો હારો, તે તાણે મનમાં બહુ દયા આમની. તો ત્યાં માણા પાસે ગુઓ ને તાણા ઘાવ સાફ કરીને ત્યાં મલામ લગાવી, પાઠી તે ત્યાં પોતાએ ખધડ પગ બહાડ્યો ને એક ધરમશાળામાં લઈ ગયો. ત્યાં તે તાણી સેવા કરી ને દુહરે દી ધરમશાળાએ માલિકા થોડાક પૈસા ઓફીને તાણી દેખભાળ કરો હારો રાખા, ને આખા આનાથી વધારે ખર્ચો આવે ત્યારે મેં પાછો આવી દે તું દે દી. યા તીન માંથી કોણે ડાકુથી લૂંટાયેલા માણહા પાક હાજા પડો હોય ફરજ બજાવી. જીએ તિયા પાક દયા કદી તે તુમી હો તહાં જ કરા. પોહા માણ પાસે આવું દયા ત્યાં ના રખે પાડા. કહે કા પરમેહરાય રાજ યાય જહાય જાય. મેં તુમા આખે તાય જી કોઈ પરમેહરાય રાજ પોહા જહાં શિકાર નાય કરે તી ત્યાંમાં નાય જાય હકે. જો માણે નાવે પોહાએ શિકાર કરતાય તો માણો શિકાર કરતાય, ને જો માણો શિકાર કરતાય તો માં દોડવાળાએ શિકાર કરતાય. તમને માંથી બધા કથા નાલ્લો આય તો જ મોટો આય. યેશુ
અરુસાલેમ જાય થતા તે ઈસુઆ જગા જગા પા બહુ મોટી ભીડ મીની બચાવની વાત અને પરમહારાય રાજ્ય વિશે વધારે ત્યાંથી માણહે જાણું માંગે થતા માણે ઘર આઈકા મેં પોતાઈ મિલકતાયો અધ્ધો ભાગ ગરીબા ઉફી દી ને મેં કોયા ઠૈગા હુએ તે મેં ત્યાં ચાર ગણા ઉફી દી આપો અરુસાલેમ જાવતા હું જ્યાં માણવી છે આકલી વાત પૂરી હોય માં દુહરી જાતિએ માણહા આંબે હોફી દેવાય તે માણી મશ્કરી કરી માણા અપમાન કરી ને માં પાક થૂકી માં ફટકા લગવી ને મારી લાખી પણ ત્રીજે દિહે મેં જીવતો હોઈ પ્રભુ ઈસુ જાણે થતો કા ત્યાં માણહાએ પાપાએ હારું મારી લાખવામાં આવી તો ઈહો તે જામના નક્કી કરીને અરુસાલેમ નીકળી ગયો ને બહુ માણહે ઈસુ આવવાથી ને ખુશ હોઈને ઈસુ આ પોતાયો રાજા માની લીધું ઈસુ અરુસાલેમ પાસે પુગનો ને ત્યાં એરીને રડી પડનો
હજાવ તે જો તુએ માં પોતાય શાંતિ વાટે રૂપમાં જાણી લેતા હોવ તે પૂર્ણ તુએ અહા નાય કદા તે દી આવી ઝેર તુના દુશ્મન ચારી દુંઠી એકઠા હોઈને તુઆ ઘેરી લી ને તુઆ પાક ઉમલો કરી ને એ દિવાળી વચમાં તું ને તણ પોહા મારી લાખી ને તે તુઆ પૂરી રીતે નાશ કરી લાખી કહ્યા કા તુએ તુણી દયાએ સમયે ના ઓળખ્યો અરુસાલેમ આયા પવિતાર પરમેહારા મંદિર ભક્તિ કરની જગાએ ધંધાઈ જગા બની ગયું. પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ. ધરમપુરે મનમાં ઈશુઆ પાક વિરોધ વધુ લાગ્યો. કહે કા માહે ઈશુઆ પોતાએ રાજા ને પ્રભુ માનું લાગેલા હતે. મેં તો આઈકેલા હિકા બહુ માણસે ત્યાં પોતાએ રાજા માની લીધેલાય. રાજા ભિખારી વેચ્યા ને ચોરાયો રાજા. આમો તાણા જહા બોય રેલાય તે આવે તાય દાવો કરતાય તે નાહી જાય તાય ને માણસ વિરાય જાય જાણીને અજાણા રખે રવા ત્યાં માનવા વાળે રોજ વધી રન લાય માણે તાણી મોટાઈ કરે તા. મેં માને તાય કે તો રાજાઈ મેં તુમાં આખી દઈ તાય જો એમ માણું હે હજુ ગડબડ કદી તે મેં તુમાં જવાબદાર ઠેરાવી. કદાચ ઓ હાચા આખે તાય ત્યાં ગાડેલા માણા રોકવો પડી. દીહે દીહે ઈસુ એ આખીને બહુ ધરામ ગુરુ ને નિયમ હિખડવા વાળાઓ વિરોધ કરવા લાગ્યો. કાતે ધર્માવી વાત તે હિકાળે થાય પણ પોતે નહીં પાડે થાય. ઈસુએ પરમેહારાએ મંદિરમાં એક રાડાયેલી ડોહાડીએ તાંબાએ બે પૈસા દાન લાગતા એ રહ્યા. એ બહુ સાહેબ કઈ વધારે ઓફી નહીં હકે. મે આખે દઈ એ ગરીબ રાડાયેલીએ બધા કરતા વધારે દાન ફાય. કહે કે દુહરાઈ તે પોતાની બહુ મિલકતમાંથી થોડાક દે દાય પણ એ ગરીબ આવી તોય પોતાના જીવન જીવાહરો રાખેલા પૂરા પૈસા દે દેતા. આમાં તું અહી બધા આખુનો કા અધિકાર આય કુણે દેતો આય તું આ ઓ અધિકાર. હવે મેં તુમાં એક સવાલ પૂછે તાય ઓહાના બાપ્તિસ્મા ફૂનો અધિકાર પરમેહારાથી મીંડેલો તો કા માણહાથી. આ ફૂકા જાવ બફુ જો આપ પરમેહારા પાસેથી આખું તે તો આખી તુમી ઓહાના પા બરહો કહે ને કરો જો આપુ મારા ફાયતે આખો દેહી ભી આ પતકડા લખ કહે કે એ ઓહાના પરમે હારે વાત આખવા વાળો માને છતે આમાં નાઈ ખબર યા ઓ અધિકાર કાથી જણ લેલો તે મેહો તુમા નાઈ આખી કા ઈ બધા મે કાણે અધિકાર થી કરતા હે. એક વાર એક માણું હે ધરાખાએ વાડી બનાવી ને તીએ ભાગ્યો ઉભીને બહુ સમય હારું આગે નાહી ગયો. જ્યારે ધરાક પીકુનો સમય આમનો તે તીએ તાણો ભાગ લેવા હારું પોતાયા એક ચકારા દોડો પણ ભાગીદાર અહીં ત્યાં બળવીને ખાલી હાથ દોડી દેતો. ત્યારે તીએ દુહરા ચકારા દોડો પણ ભાગીદાર અહીં ત્યાં બળવો
ને અપમાન કરીને ખાલી હાથે દોડું મૂકો તે તે ત્રીજા ચાકરા દોડો કોણ ભાગીદાર અહીં ત્યાં અનુભવ કરીને વાડીએ બહાર લાખી દેદો ઘેર વાડીએ માલિકે વિચાર્યા હવે મેં કા કરે હવે મેં મારા મયાળા પહા દોડે તે તાણા જરૂર માન રાખી પોણ ભાગીદાર અહીં ત્યાં આવતો એરીને એક દુરાહ આખા ઓતે માલિકાએ પહોય જો આ પૂયા મારી રાખું તે બધા આપણા હોયજી ત્યાંય ત્યાં વાડીએ બહાર કાઢ્યો ને મારી લાખો હવે એરા વાડીઓ માલિક તે ભાગીદાર હા કા કરી તો આવીને ત્યાં મારી લાખી ને દરખા એ વાડી દુહરા ઉપી દી તે એ વચન આવ્યો અર્થ કાય જ્યાં દગડા કડ્યા હી નાય કામ ના આવ્યો હા જાણીને નકારી દેતો તો જ દગડો બધાથી વધારે કામ આમનો જી કોઈ આ દગડા ભાગ પડે તાણો ચૂરો ચૂરો જી ને ઓ દગડો કોયા ભાગ બી પડે તે તાણો ભૂકો આવજી ગુરુ આમું જાણો તાવ તું જે કઈ બોલે તાય ને હેખવે તાય તી હાચાય આમું જાણો તાવ કા તો નલ્લા મોટાયો ભેદભાવ ના રાખે તાય પણ માણહા પરમે હરાઈ હાચી વાત હેખાવે તાય અમાક કા રૂમિયા મોટા રાજા કર ઓફના આમણે નિયમ પ્રમાણે આય કા નહીં પ્રભુ હાચી ને એ તું આ ફસાવ માંગે તાય માં એક ચાંદીઓ પહેરો દેવા યા પાક કાણો ફટો ને નાવ સાપેલાય મોટા રાજા તે જી મોટા રાજા આય તી બધા મોટા રાજા ઉભા ને જી પરમે હરાય આય તી બધા પરમે હરાય ઉભા હવે તુમણે કા ગુનાય તેર પાસખાયો તહેવાર મેરે આમનો જી આમાં ઘેટાઈ બચાઈ બલી ચડાવવામાં આવે છે ને ઈસુએ પિતારા ને ઓહાના તી તહેવારા કામનાઈ તૈયારી કરું હારું પહેલેથી જ દવડી દેટલા હતા મારી બહુ ઈચ્છા હતી કા એ દુઃખ ભગાવવા પહેલાં એ તહેવારાએ ખામના મેં તમને આ રેખાઈ મેં તમા આખે તાંય પરમેહરાય રાજમાં માણે આવોની યોજના પૂરી હોવા સુધી મેં અહીં પાસા નાખી પ્રભુ પરમેહાર દુનિયાયો માલિક તુણો આભાર હુએ જો દરાખાય વેલા પર ફળ લગાવે તાય ય લેવા ને એક દોરાવારી વેચી લેવા મેં આખે તાય જ્યાં સુધી પરમેહરાય રાજ ના આવે ત્યાં સુધી મેં દરાખાય રહ પાસો નહીં પી પ્રભુ પરમેહાર દુનિયાયો માલિક તુણો આભાર હુએ જો ધરતી પાક અનાજ પેદા કરતાય ઈ માણા શરીર આય જી તુમણે હાર ઉપફામાં આવે તાય માણી યાદમાં અહં જ કર્યા કરા ઓ દરખાય રહ મને લોહી જ હોય એ લોહીથી માણહા ને પરમેહરાય વતમાં નવો સંબંધ જોડાય પણ એરા માં ધરવાવા વાળો માણે આ રહ્યા બહીને ખામના ખાય તાય માણા મરદાક નક્કી જાય જ્યાં પરમેહરાય ઠરાવાલાય પણ હાય ત્યાં પાક જો માં ધરવાડી કાં તો મેં આય તો ખાડે વિશે કે તાય પ્રભુ તો કોણ આય પ્રભુ મેં તું આ કહેરો નહીં છોડી તમને માંથી બધાથી મોટો બધાથી નાલ્લો બને ને આગેવાન ચાકાર જહો બને
મોટો કોણ આય? જો ખાંહાર બઠો આય તો કા તાણી ચાકરી કરતા તો? હા તો જ જો ખાંહાર બઠો આય, પણ મેં તમને વચમાં ચાકર જ હોય માણે બધા પારખામાં તમે માણે હારી રહેના ને જહા માણે બાહે માં રાજ કરવાનો અધિકાર દેદો આય તો જ અધિકાર મેં તમે દી માણે રાજમાં તમે માણે હારે બહીને ખાહા ને પીહા ને તમે રાજ ગાદી પાક બહીને ઇઝરાયલે એ બારા જાતિ પાક રાજ કરહા તે કોઈ દગો કરવાળો નહીં. સિમોન સિમોન આયાક, શેતાન તમને બધાયા પારખા કરવા માંગે તાય કા તમણો પર હો પારખીને હાજા માંથી ખરાબ અલાક કરે, પણ મેં પ્રાર્થના કરી આય કા તમણો પર હો નહીં ડગે. જો તું માણે પાસે પાછો આવી ત્યાર પોતાએ આર્યા હા હિંમત ઓફી. પ્રભુ મેં તુણે આરી દિલ્હી માં જાઉં હારું ને મોરું હારું બી તૈયાર આય. તાર મેં આખે તાઈ આજ કુકડો વાહવા પહેલા તું તીન વાર માં ઓળખવાથી નકાર કરી. જેર મેં તુમાં પૈહા થેલી ને ખાડા ઘર દવડા ત્યારે કઈ ઘટના નહીં? કઈ નહીં ઘટના, પણ એમી જીયા પાક પૈહા ને થેલી આવી લઈ લે ને જીયા પાક તલવાર નહીં આય તો પોતાએ કપડાં વેચીને લઈ લે. મેં આખે તાઈ ધરમશાસ્ત્રમાં લખેલા એક માણી ગણાતરી પાપિયા હારી હોય ને માણે વિશે જે લખેલા એ તે બધા પૂરા હોય તાય. એરા માણે પાસે બે ચપ્પુ આય પ્રભુ. બસ બંધ કરા ને પ્રભુ ઈશ્વાથી છુટકારો પામું હારું ધરામ ગુરુવાઈ એક સભાઓની તેર શેતાને અહુદા ઈશ્કર્યતાએ મનમાં કામ કધા તો બાર ચેલામાંનો એક હતો તીએ ધરામ ગુરુવારી મીડીને ઈશ્વા ધરવાડુની ઓજ્ઞા બનાવી. ઈસુ પ્રાર્થના કરું હારું અરુસાલેમથી જૈતુન ડોગરા પાક ગુઓ પ્રાર્થના કરા કા તુમી બધા પારખામાં નહીં પડા. અહુદા ઈસ્કારિયોતે ખાલી 30 ચાંદીયા પૈહામાં ઈસુ આ દગો કતો. ઈસુ જાણે થતો કા માણહાએ પાપા હારું તાણે મરુનો સમય આવી ગયો ને તો પ્રાર્થના કરું લાગનો. જો તુણી મરજી હોય તે આવનારી દુઃખ તકલીફમાંથી માં બચાવી લે તોય હો માણી નાય, પણ તુણી ઈચ્છા પૂરી હોય. ને ઈશ્વા તાકાત ફુહારું પરમે હારાયો એક દૂત આમનો ને ઈશ્વાયો પસીનો લોયાએ મોટે મોટે ટપકે જહે ભૂયે પાક પડું લાગનો. તમે કહે હો વાત આય ઉઠા પ્રાર્થના કરા કા તમે પારખાવા નહીં પડા.
અહુદા કાતો બુચી કરીને માં ધરવાડે થાય પ્રભુ કાય ચપ્પુથી મારી લખું તુમી માં ડાકુ સમજીને તલવાર ને ડેંગરો લઈને કહે આમ ના આય જેમ મેં રોજ તુમણે હારી પરમેહરાય મંદિર માં હતો ત્યારે તુમે માં કહે નહીં ધૈરો પૂણો તુમણો કામ કરવાનો સમય આય જર અંધરાય તાકાત રાજ કરતાય ધરી લેવાયા યા પર નજર રાખા તેર સિપાઈ ત્યાં ધરીને ન્યાય સભાએ આંગણામાં લે આમના ને અહુદીહો રાજા આખીને તાણી મસ્કરી કરું મને અરે રાજાએ કપડા પહેરા આ હવે કામ નાય કા તું હવે બચાવી મોટા રાજા કા તું હવે બચાવી ઓ માણો બી ઈશ્વરી હતો ભાઈ મેં તો અહીંયા જાણે હો નહીં પણ મેં બે વાર હાથે આઈ અમુ તો તુણા ચાકર આહું મોટો હોય પાછો હવે કાક લાગે તાર તું હતી અમાનો એક આય નાય મે નાય કુકડો વાહવા પહેલા તું તીન વાર માં ઓળખવાથી નકાર કરી પ્રભુ જ્યારે આપણે વડીલાઈ તુડો વિરોધ કરતો ત્યાં તું ત્યાગ પાક બહુ ગુસ્સામાં હતો તોય હો બોલ તું આ કોણે બળવા ઈસુઆઈ પુષ્પ પરાસ કરું હારું ધર્મગુરુ અહીં એક સભા કરી
આમાં આંખ કા તું બચાવવા વાળો જો મેં આખી તે તુમી ભરોહો નહીં કરહા ને જો મેં સવાલ કરી તે તુમી જવાબ નહીં દેહા પૂર્ણ હવેથી મેં નક્કી મોટા માનવાળા પરમેહાર હારી માનવાળી જગાએ બહી તે કા તો પરમે હારાયો પોહો આઈ હા મેં આઈ યહાં કોનો અધિકાર કોણે ઇફો ઓશી આમો પોતે જ કાનાથી આઈ કાકા એ કાઈ ખા આપો યા પિલાતા પાસે લઈ જાઉં લે જવા ચાલ કોઈ દોષ ના ઓ માણો રોમે મોટા રાજા કારો ફારો ના પાડતાય ને પોતા બચ્ચા વાળો ને રાજા હો આખી જાય રાજા કા તું અહુદ્યાયો રાજા તું પોતે આખે તાય ઈયા ઈ બધા ગાલિલ વિસ્તારમાં ચાલુ કતા હવે આ હમલો આય ગાલિલ માં કા ઓ માણો ગાલિલ આયો આય હા આય તે યા રાજા હેરોદ પાસે લઈ જવા તો આજુ ઓરિસલેમ માં જાય ને યા તાં લઈ જવા તે તું પોતા વિશે કા ખેતા તે કોણ આય જે આ તું પોતા ચેલા ખેતા મેં બહુ જણા પાસેથી આયકા આયકા તું બહુ ચમત્કાર કરતા તે મને હારું કઈ કર રાજા ઓ બધા માણસ ભડકાવે તાય મેં પોતા રાજા કે તાય ઓ માણું રાજા મોટો રાજા યા બોગડવા પિલાતા પાસે લઈ જવા હો તાણો વિસ્તાર આવી માણું હે મરણાએ સજાય લાયા કોઈ ગુનો નાય કો દેલાય ઉલે યા મે ફટકા લગવાડીને છોડી દેતાય
યા તહેવારે સમયે તું હમણે હારો એક કેદિયા છોડું નો અધિકાર રાખે થાય બોલે હમણે હારો બારા ભાષા છોડી દે હા હા બારા ને યા સજાવ પા હા અમા બારા બસ જોજે યા કુરશા પર ટીંગણા આ યા કુરશા પર ટીંગણા તું તું યા ફટકા બળવા માણે બહુ જોરથી બમ પાડે થતે કા ઈસુવા કુરુસા પાક તાંગો પડે ઉલે પિલાતે ઈસુવા મરણાઈ સજા ઓઈફી ઉલે તાણે બદલે હુન ને તોફાનાઈ સજાએ કારણે જેલીમાં બંધ બારા બાસા છોડી દેતો ને ઈસુવા કુરુસા પાક તાંગુ હારું યહે અવાલે કરી દેતો સાહેબ મે કુરીને આવ્યો સીમો નહી તે આવ દોટે કાપા સાલે મેં દોહાડ્યા મને હારું નાય પણ પોતા ને પોતાએ પોહારું રડા કાહે કા યે માણે મને તે હ કરી દા જે પાપ ન કરતા તે તમને આતે કાકા ન કરે પર મે હાર થોડી મદદ કરે આ મો થોડે હાર પારત ન કરવું ચાલ આવ બરા હેલો હેલો હવે તું જા હેલો આગળ જા હેલો હેલો જા હવે તું જા જાઉં હવે તું આગળ જા હેલો Thank you.
ગુસ્સા ઉપર જ જા. બચાવે હવે ઓ પોતા બચાવે નેઈસવા બે ચોરાઈ વચમાં પુરુષા પાક ટાંગી દેજો. અહા કઈ વરહા પહેલા પરમેહારાઈ વાત તખવાડા હી આખેલી વાત પૂરી ઉની. એ કપડા કોઈ સામાન્ય માણો એ ના આયા. એ રહું દેવા યા રખે છી રહ્યા મેં આખે તાઈ ઈએ કા કરું નાય ચાલ ઈયા હરું રમુતા હું. ને તણે ડોયા ઉપર એક પાટિયા ઠોઈકા જ્યાં પાક લખેલા હતા ઓ અહોધ્યા રાજા. જો તું અહોધ્યા રાજા હોય તે પોતા બચાવી લે. શુકલુકમાં
બપોર ઉઈ ગયેલી હતી ને 3 કલાક સુધી પૂરા દેહાપા કંધારા હતા. પરમેહરાય મંદિરાય પડતો ઉપરથી નીચે સુધી વચમાંથી ચિરાઈ ગયો. જ્યારે સિપાહી અધિકારી અહીં આવ્યા ત્યારે તે પરમેહરાય મોટાઈ કરીને અહીં આખા પરમેહરાય મોટાઈ હુએ સાચું જ હોય એક ધર્મી માણું હતો. અરીમતાઈનો ઈસુ જો ન્યાય સભાયો એક ધર્મી સભાસદ હતો તો ઈસુ આ મારી લખવાયા ફેસલાથી સંમત નહીં હતો. તે પિલાતા પાસે જઈને આરામનો દેહ ચાલુ હોવા પહેલાં ઈસુઆએ શરીર આ કબરમાં થવું હારું પરવાનગી માંગી. રવિવારે મડાખે ડોહાડ્યા ઈસુઆએ શરીર પાક ચોપડું હારું સુગંધી મસાલા બનાવીને લામ્યા. જ્યાં ત્યાં કબર પાસે આમ્યા ત્યારે ત્યાં એરાકા કબરાયો ડગડો ખહનેલો ત્યાં કબરાએ અંદર ગયા ને એરાકા પ્રભુ ઈસુઆએ શરીર તા નહીં હતા. તું મી જીવતા મરનેલામાં કહે હોદાતાય તો આ ના આય પૂર્ણ જીવતો ન લાય યાદ કરા જ્યાર તો તમને અરે ગાલેલમાં હતો ત્યાર તુમાં કા આખેલા તો પાપી આથામાં ધરવાઈ ત્યાં કુરુષા પાક તાંગી પૂર્ણ તીજે દીહે તો પાછો જીવતો ઉઠી. દગડો ખનેલો હતો હું અંદર ગયા
ત્યાં આપણા પ્રભુયા સરિતા નયા હતા કા પ્રભુયા સરિતા નયા ને બે પરમેહરાય દૂત આમાં દેખાય ના જીંગાતા દિહાય જા ને આમાં એ આખા તમે જીવતા મને લામા કહ હો દેતાય એ હાચાય બરો કરા આમુ ત્યાં એરા તુમી જાઈને એરા બબર ખાલી આઈ ને ભરપૂતા ના આઈ પિતર આમુ બોલો તાઈ ત્યાં પાક ભરા કરા ઈસુ બે ચેલા હા દેખાઈ નો ને તે બો ખુશ માયુ ને દુહરા ચેલા પાહે પાસામ પ્રભુ હાજો જીવ તો ઉનાઈ ઓ પિતારા દેખાઈ નો જેરા મુ વાટી માં હતા તે ત્યાં નાય ઓળા એકલી દોડતા જ અમુ ત્યાં ઓળખી લેતો બસ કાઉ માં પ્રભુ તા કહી કરી તે પગી ગો તુમા શાંતિ મળે તમે કહે ગાભરાવા તાય તમને મનમાં શંકા કહે હોય તાય માણે આથા ને પાગાયરા ને જાણી લેવા કાવું મેં જાય માં અડહા તે જાણહા કહાં કા જહા માણેમાં આય તહાં આત્મામાં આડકાને માં નાઈ હોય તાય જ્યારે મેં તમને હારી હતો ત્યારે ઈ જ તમે તમે આખે થતો કા માણે વિશે પરમે હરાઈ વાત આખોવાડા લખાણ ને ધર્મશાસ્ત્રમાં લખેલી બધી વાત પૂરી ઉમની આય ઈન તે લખેલા આય કા બચાવવાળો દુઃખ ઉઠાવી ને તીજે દિહે મરનેલા માથે જીવતો ઉઠી ને માણે નાવે પસ્તાવો ને પાપાઈ માફી હાજી વાત હરુસાલેમથી લઈને પૂરી દુનિયામાં જાહેર કરવામાં આવી તુમ ઈ બધી વાતિયા સાક્ષી આહા ને બાહે વાયદો કરેલો પવિત્ર આત્મા મેં તમને હારું દબડી પરમે હરાથી તાકાત જડે તા સુધી તમે આ અરુસાલેમમાં વાટે રહ પરમેહાર તુમા બધા આશીર્વાદ ઉફે સ્વર્ગાય ને ધરતીઓ પૂરો અધિકાર માં દે દેલો આય ફૂલે તમે જાય ને બધા દેહાય માણહા માણી વાત આખા ને ત્યાં બા પોહો ને પવિત્ર આત્માએ નાવે બાપ્તિસ્મા ઓફા ને ત્યાં બધી વાત માનવના હિકાવા જો મેં તુમા હુકુમ દે દેલો આય ને એરા નક્કી જગત આય અંતા સુધી મેં તમને હરી આય આમે કઈ વર્ષા પહેલા પરમેહરાય વાત આખવા વાળા હિ ધર્મશાસ્ત્રમાં લખા કા પરમેહાર પાપી હા બચાવું ને પાસા પોતારી સંબંધમાં લાવું હારું બચાવવા વાળા દવડી ઈસુઆ જીવન ચોખ્ખી રીતે ઈ દેખાડે તાયકા હો તો જ બચાવાડો આય જ્યાં દવડુનો વાયદો પરમેહારે કધેલો હતો પરમેહારાય વાત આખવાવાળો અસાય આયખા કા એક કુવારી ભારે પાકે રૂઈને એક પોહા જનામ ઓફી ને તહાજુ ના પરમેહારાય તાકાત થી મરિયામ જી કુવારી હતી તી ભારે પાકે રની ને તી એ ઈસુઆ જનામ ઓફો જહાં ધર્મશાસ્ત્રમાં લખેલા આય તાણો ચમત્કારિક રીતે જનામ લેમના પરમેહારાથી ઈ નિશાની આયકા તો પોહ બચાવવાડો આય જ્યાં પરમેહાર પોતાયો પોહો આખેતાય જેર માણહા હિ ઈસુઆ દેખો તેર ત્યાં હિ પરમેહરાય તાકાત ને તાણા ગુણ એરા તીએ માણહા હાજે કતે
ને માણહાએ પાપે ભી માફ કદે તીએ માણહાહા કાયા માયા રાજમાં જગા ઉપનો વાયદો ભી કદો ઈસુએ પોતાયા જીવનાયા બલિદાન ઓઈફા ને પૂરી માણહાએ જાતી સજા પોતે લેધી ઈસુએ મંદેલા માંથી જીવતો ઉઠીને ઈ દેખાયડા કા તાણી તાકાત મરણાએ તાકાત કરતા ભી બોઆય ઈસુ જો બચાવવા વાળો આય તેણે ઈ આખા કમાણે પાસે પોતાયા જીવન ઓફુની ભી તાકાત આય ને ત્યાં પાસા લેમની ભી તાકાત આય ઈસુ આયા જીવન પૂરેપૂરી રીતે તહા જતા જહા પરમેહરાય વાત આખવા વાળા હિ બચાવવા વાળા વિશે લખેલા હતા ઈ ઈ વાતાયા પાક્કા સબૂત આયકા પરમેહરાય વચન પૂરી તરીકેથી પવિત્ર હાચા નેકાય મેં આય ઈસુ જ પરમેહરાય વચન આય પરમેહાર ઈસુ આથી પોતા ઈએ દુનિયાએ માણહા પાક જાહેર કરે તાય ઈસુ આપા પૂરા પવિત્ર જીવન દેવામનો આય જહા પરમેહારે શરૂઆતમાં આદામને અભય ઓફેલા હતા પણ આદામને અવાય પરમેહારા પાક ભરહો નાય કતો ને તણો હુકુમ નાય માયનો ઉલે તે પરમેહારાથી અલગ હોઈ ગયો ધરામ શાસ્ત્રમાં અહાં લખેલા આય કા બધે માણહાઈ પાપ કદેલા આય ને પાપાઈ સજા મરણ આય જે માણહે પાપ કરે તાય તે પરમેહારા હારી તાણા સબનમાં નાય રહી હકે પણ જહાં પરમેહારે ઇબ્રાહિમાયા પોહાય બદલે મરુહારું એક ઘેટા ઓફેલા હતા તહા જ પરમેહારે આદમાયુ વંશાએ જગ્ગે મરુહારું ઈસુઆ દબડો તીએ તહા અણેહારું કધા ઉલ્લેખા જી કોઈ ઈસુઆ પાક બરોહો કરે તી પરમેહારાઈ હાજરીમાં આવી હકે ઉલ્લે જી કોઈ ઈસુઆ પાછળ ચાલી તી પાપાઈ સજામાંથી છૂટીને કાયમ હારું પરમેહારાઈ હાજરીમાં રોઈ જેર ઈસુ મરેલામાંથી જીવતો ઉઠનો તેર તેણે ચેલાહા આયખા માણહે પૂરી દુનિયામાં માણે નામે ઈ જાહેર કરીકા જી કોઈ પોતાએ પાપે છોડીને પરમેહારા પાસે આવી પરમેહાર તણે પાપ માફ કરી ઈસુએ ઈહો આયખા કા તો પોતાએ ચેલાહારી રહોહારું પવિત્ર આત્મા દવડી જો ત્યાં હાચા મનથી પરમેહારાએ વાટે ચાલુ હારું તાકાત ઓફી જેર એક પાપી ડોહાડી પોતાયા પાપાયો પસ્તાવો કરીને ઈસુઆ પાસડામની ત્યારે ઈસુએ તે આયખા તુણે પાપ માફુને ને તું એ ભરહો કતો ઉલે તું બચી ગઈ ઈસુએ આયખા જેરમાણ હે પૂરી હાચાયથી પરમેહારા પાક મયા કરે તાય તે તાણી સાબિતી ઈ આય કા પરમેહારા તણે પાપ માફ કધ્યાય જે માણહે ઈસુઆ પાસડ ચાલુના નક્કી કરે તાય તે એ શબ્દ મારફાતે ઈસુઆ હારી પોતાએ સંબંધાઈ શરૂઆત કરી હકે પરમેહાર બા તું ધર્મી આય મેં તું આભાર માને તાય કા તું મા પાક મયા કરે તાય મા ઈ વાતાયા બહુ દુઃખ આય કા મેં તુણા હુકુમ નાય માયના ને તુણે વિરુદ્ધ પાપ કધા મેં તુણો આભાર માને તાય કા તું એ માની ચગાએ ઈસુઆ કુરુસા પાક મરું હારું દવડો ને તો તીજે દીહે મરેલામાંથી જીવતો ઉનો મેં આભાર માને તાયકા તીએ માણે પાપાઈ સજા ભોગવી મેં તુણી વાટે ચાલુ માંગે તાય ને ઈસુઆ માણો બચાવો વાળો ને પ્રભુઆ રૂપમાં સ્વીકારું માંગે તાય મેં આભાર માને તાયકા તું એ માણે પાપ માફ કદે ને કાયમ હારું તું હારી તુણે રાજમાં રહું હારું વાટ ખોલી દેધી મેં કાલાવાલા કરે તાયકા તું માં તુણો પવિત્ર આત્મા દે ઉલ્લેખા તો માણે હારી રહી ને તુણી વાટ માં દેખાડે ને તો માં તાકાત દે કા મેં માણા પૂરા મનથી તું આ પાક મયા કરી હકે ને તું આ પસંદ પડે તહા જીવન જીવી હકે ને ઈ દુનિયામાં બધી જગાએ માણહે તુણી મોટાઈ કરે આમીન ઈસુએ પોતાએ ચેલા વિશે આખા માણે ઘેટે માણો અવાજ આયકે થાય મેં ત્યાં જાણે થાય ને તીએ માણે પાછળ ચાલે થાય ઈશ્વરે ચેલા એક દુહરારી એકઠા ઉવે થાય તે રોજ ઈશ્વરી વાત કરે થાય તાણા વચન વાંચે થાય ને તાણે જહા બનુની કોશિશ કરે થાય ને તે દુહરા બી ઈશ્વર વિશે આખે થાય જો પવિત્ર આત્મા ઈશ્વરે ચેલાએ દિલમાં રહેતાય ત્યાંથી ઈસુ પોતાએ ચેલા હા તાકાતો ફેતાય ને ત્યાં વાત બી દેખાડે થાય ઈસુએ ચેલા કાયમ તાણી તી વાત યાદ રાખે થાય જી ઈસુએ સ્વર્ગમાં જાય થતો તેર આખેલી હતી કા સ્વર્ગાયો ને ધરતીઓ પૂરો અધિકાર પરમેહારે માં દીધેલો આય ને એરા મેં પાક્કા જગતાએ અંતા સુધી કાયમ તુમણે હારી આય